સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો. રાજકોટના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સિંચાઈનું પાણી આવતા અને ખેડૂતોએ વાવેતર કરેલા હતા અને 11 વર્ષના વાવણા ઘણા એરિયામાં થઈ ગયેલી હતી અને ગઈ દિવસે અષાઢી બીજને હિસાબે વરસાદ આવ્યો હતો ત્યારે વાવણી સારી એવી થઈ ગયેલી હતી અને ખેડૂતોના મોઢામાં ખુશખુશાલ હતા અને સારો એવો વરસાદ થઈ ગયો હતો અને કુદરતને અમે એવી પ્રાર્થના કરીએ કે આવો નવો વરસાદ આપે એટલે ખેડૂતો ખુશખુશાલ રહે. કેટલો વરસાદ થયો? શેનો વાવેતર છે અત્યારે? મારે 8-10 વીઘાની મગફળીનું વાવેતર છે અને 7-8 વીઘાનું કપાસનું વાવેતર છે અને આ લગભગ સૌરાષ્ટ્રના એરિયામાં વાવણી થઈ ગયેલી છે અને 1.5-2 ઇંચ વરસાદ થઈ ગયેલો છે. શું કેવા ખુશ છો તમે વરસાદથી? વરસાદ સારામાં સારો થઈ ગયેલો છે અને ખેડૂતો અત્યારે સારામાં સારા ખુશખુશાલ છે. અરે બહુ સારામાં સારી ખુશી છે અને આવી તો અષાઢી બીજની વાવણી થાય બહુ સારામાં સારું કહેવાય અને શુકનવંતી અમારે વાવણી થયેલી છે અને વરસાદ પણ બહુ સારામાં સારો ગઈકાલનો પડ્યો છે અષાઢી બીજના દિવસે. આ જગન્નાથજી ભગવાનની કૃપા કહેવાય. સૌરાષ્ટ્રના મોટા ભાગના જે ભીમી ગયા છે વાવેતર કર્યો હતો અને અમુક ખેડૂતો વંચિત હતા, શું કહેશો? હા, એ અમારે કેનાલનું પાણી આવ્યું હતું ભાદર 1 માંથી એટલે અમે સિંચાઈથી મગફળીનું વાવેતર કરેલું હતું પણ વચારે મહિનો ઉપર વરસાદ ખેંચાણો એટલે પાક સુકાતો હતો અને આજે વરસાદ થઈ ગયો અષાઢી બીજનો. કેટલો વરસાદ થયો? વરસાદ આશરે 1.5 ઇંચ જેવું થયો છે. શેનો વાવેતર કર્યો? મગફળી અને કપાસનું. શું પ્રાર્થના ભગવાન પાસે કરશો? બસ આવો નવો વરસાદ ભગવાન આપે અને ખેડૂત બે પાંદડે થાય ખેડૂતને.